સિંગળપુર ગામમાં તળાવ ફળિયા પાસે રાત્રે લગ્ન પ્રસંગમાં વાગતું ડીજે બંધ કરાવવા ગયેલી ચોક બજાર પોલીસની ટીમ પર સ્થાનિક બે યુવાનોએ હુમલાખોરો પર સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. પીસીઆર વાહન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શિરીષ કાંજી, પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ અને દીપક જેઠા સિંગળપુર ગામમાં ડીજે બંધ કરાવવા ગયા. પોલીસ સ્ટાફ ડીજે બંધ કરાવવા સમજાવી રહ્યા હતા ત્યારે લગ્ન પ્રસંગમાં હાજર રાકેશ વણઝારા અને મુકેશ વણઝારાએ અચાનક ઉશ્કેરાઈ જઈને હેડ કોન્સ્ટેબલ શિરીષને અપશબ્દો કહી ફેટ પકડીને ઢીક્કા મૂકીનો માર મારવા લાગ્યો. અન્ય પોલીસવાળા છોડાવવા જતાં તેમની સાથે પણ ઝઘડો કર્યો. તો રાકેશ વણઝારાએ નજીકમાં પડેલા લાકડાના ફટકાથી શિરીષના માથામાં પ્રહાર કરીને બોલ્યો કે આજે તો તને મારી જ નાખો છે. આ દરમિયાન માણસોનું ટોળું ભેગું થઈ જતાં મુકેશ અને રાકેશ ત્યાંથી ભાગી ગયા. શિરીષને માથામાં ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો છે. ત્યારબાદ વધારાના પોલીસ દળને સિંગળપુરમાં બોલાવી લેવાઈ અને શિરીષ કાંજીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં રાકેશ વણઝારા અને મુકેશ વણઝારા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.